જય જય ભારત. આપ સૌ બાળકોને હું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આવકારું છું. ધોરણ 10 વિષય વિજ્ઞાન. હવે આજે આપણે ગવર્નમેન્ટ દ્વારા લેવાનારી જે મે 2021 ની જે પરીક્ષા છે તો એની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણ પાર્ટ્સમાંથી 30% સિલેબસ કટ કરવામાં આવેલો છે, જેનો આજે આપણે વિડિયો બનાવવાનો છે. તો આજે આપણે સમજવાનું છે ફિઝિક્સ ની અંદર કયા કયા પાર્ટ છે, એમાંથી કયા કયા ટોપિક રિમૂવ કરવામાં આવ્યા છે. ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 જે આખે આખો ફિઝિક્સ નો પોર્શન છે, એની અંદર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વાળો જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10, એની અંદર કયા કયા ટોપિક રિમૂવ કરવામાં આવ્યા છે તો તમે જોઈ શકો છો. ચેપ્ટર નંબર 10 ની અંદર પોઈન્ટ 10.1 10.1 ની અંદર પ્રકાશનું પરાવર્તન જે છે તેને આપણા સિલેબસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એની પછીનો ટોપિક, તો એની પછીનો ટોપિક 10.2 ગોળીય અરીસાઓ. તો ગોળીય અરીસાઓનો જે ટોપિક છે તે અરીસાના ટોપિક ની અંદર કઈ કઈ વસ્તુને સિલેબસમાંથી કટ કરવામાં આવી છે તો સૌપ્રથમ એની વ્યાખ્યા, અરીસાઓની વ્યાખ્યા. વ્યાખ્યામાં કઈ કઈ વ્યાખ્યા? મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, ધ્રુવ, આ બધી આપણે વ્યાખ્યાઓ સમજ્યા હતા તે કોર્સમાંથી રદ કરવાની છે. ત્યાર પછી પ્રતિબિંબ, કે અરીસાને અરીસાથી અમુક અંતરે વસ્તુ મૂકતા તેનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? મુખ્ય કેન્દ્ર ઉપર રચાય છે, મુખ્ય કેન્દ્રથી દૂર રચાય છે, વસ્તુ ક્યાં રચાય, એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે એને આપણે પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ, તે પણ સિલેબસમાંથી રદ કરવામાં આવ્યું છે. પછી અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા, બરાબર, એની જે આકૃતિ છે એ આપણા સિલેબસમાંથી રદ કરવામાં આવી છે. પછી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, તમને ખબર હોય તો આ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે જ્યારે દાખલા ગણતા હતા તો દાખલા ગણતા સમયે કઈ વેલ્યુ ધન લેવી, કઈ વેલ્યુ ઋણ લેવી, જે આ યામ પદ્ધતિમાં દર્શાવેલી છે. પછી અરીસાનું સૂત્ર અને ગોઠવણી, તો આને પણ સિલેબસમાંથી શું કરવામાં આવ્યું છે? રદ કરવામાં આવ્યું છે. પછી ટોપિક શરૂ થાય છે 10.3 વક્રીભવન. વક્રીભવનની અંદર વ્યાખ્યાઓ, પ્રતિબિંબ, બહિર્ગોળ, લેન્સ, અંતર્ગોળ લેન્સ, યામ પદ્ધતિ, લેન્સનું સૂત્ર અને મોટવણી, લેન્સનો પાવર, આ બધા જ ટોપિકને સિલેબસમાં રાખવામાં આવ્યા છે. તો આપણને ખબર પડી ગઈ કે ચેપ્ટર નંબર 10 માં ટોટલ કેટલા ટોપિક છે? 3. 10.1 પ્રકાશનું પરાવર્તન, 10.2 ગોળીય અરીસાઓ, 10.3 વક્રીભવન. એની અંદર 10.2 સિલેબસમાંથી રદ કરવામાં આવ્યો છે, બાકીના તમામ ટોપિકનો સમાવેશ સિલેબસમાં કરવામાં આવ્યો છે. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 ની અંદર આપણે જોઈએ તો કયા કયા ટોપિક છે કે રદ કરવામાં આવ્યા છે અને કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચેપ્ટર નંબર 11 માં ટોટલ 6 ટોપિક છે. આ 6 ટોપિકમાંથી 3 ટોપિક, 1, 2 અને 3, આ 3 ટોપિક સિલેબસમાંથી રદ કરવામાં આવ્યા છે. બાકીના ટોપિક તો આપણે જોઈએ કે આ 11.3, 11.4 અને 11.5 આ ટોપિક સિલેબસમાં રાખવામાં આવેલા છે. ઓકે, આપણે જોઈએ 11.1 માનવવાદ. માનવ ચેપ્ટરનું નામ જ માનવવાદ અને રંગબેરંગી દુનિયા છે. આ ટોપિક સિલેબસમાંથી કટ કરી નાખવામાં આવ્યો છે, માનવવાદ, બરાબર. ત્યાર પછી બીજું, દ્રષ્ટિની ખામીઓ, કે માનવ આંખની જે દ્રષ્ટિ છે એની 3 ખામી છે. લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસબાયોપિયા, આ 3 ખામીઓ છે તે સિલેબસમાંથી રદ કરવામાં આવેલી છે. પછી તો પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન, એને સિલેબસમાં રાખવામાં આવેલો છે. પછી કાચના પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન, આને પણ સિલેબસમાં રાખવામાં આવેલો છે. ત્યાર પછી આપણે વાત કરી 11.5 વાતાવરણીય વક્રીભવન. વાતાવરણમાં જે વક્રીભવનની ક્રિયા જોવા મળે છે એને આપણે વાતાવરણીય વક્રીભવન કહીએ છીએ, અને તેના ઉપરથી ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે. તારાઓનું ટમટમવું, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે સૂર્યોદય જે ખરેખર ઉગે છે તેના કરતાં 2 મિનિટ વહેલો મળો, આવી બધી ઘટનાઓ છે તે વાતાવરણીય વક્રીભવનમાં જોવા મળે છે. અને છેલ્લે પ્રકાશ
વર્ષમાંથી રદ કરવામાં આવ્યો છે. આ ટોપિક રાખવામાં આવેલો છે વાતાવરણીય ઉદ્દીપન અને પ્રકાશનું પ્રકિરણ છે તે સિલેબસમાંથી રદ કરવામાં આવેલો છે. ચલો હવે ચેપ્ટર નંબર 12 વિદ્યુત. ચેપ્ટર નંબર 12 વિદ્યુત ની અંદર ટોટલી 8 ટોપિક છે. આ 8 ટોપિક માંથી મોસ્ટ ઓફલી એમ કહેવાય કે વધારે પડતો પોર્શન રાખવામાં આવ્યો છે. હવે કયા કયા ટોપિક રાખવામાં આવ્યા છે અને કયા કયા ટોપિક રાખવામાં આવેલા નથી. તો પહેલો આપણો ટોપિક છે 12.1 વિદ્યુત પ્રવાહ અને પરિપથ. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા છે, વિદ્યુત પ્રવાહનો એકમ છે, વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે અને આપણે શું કહેતા હતા વિદ્યુત પ્રવાહ તો એ સિલેબસમાં રાખવામાં આવેલો છે. પછી વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, વિદ્યુત સ્થિતિમાનનો એકમ, આ બધા જે છે એને રાખવામાં આવેલા છે. અને ત્યાર પછી પરિપથ આકૃતિ. પરિપથ આકૃતિ એટલે કે ઘણા બધા પરિપથ ઘટકો જોડાય, લેમ્પ, કોર્ડ, બલ્બ, આ બધી વસ્તુઓ છે જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે પરિપથની રચના કરે છે અને આ પરિપથને સિલેબસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એની પછીનો ટોપિક સિલેબસમાંથી રદ કરવામાં આવ્યો છે 12.5 સુવાહકનો અવરોધ. જેના પર આધાર રાખે છે તેવી વસ્તુ જેને આપણે અવરોધકતા કહેતા હતા, સુવાહકનો અવરોધ જેના પર આધાર રાખે તેવા પરિબળો જે સિલેબસમાંથી ટોપિક કટ કરવામાં આવેલો છે. પછી અવરોધકોના તંત્રનો અવરોધ, એમાં આપણે બે જોડાણ આવશે, એક શ્રેણી જોડાણ આવશે અને સમાંતર જોડાણ આવશે. આ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે 12.6 ટોપિકનો સમાવેશ આપણા કોર્સમાં છે. 12.7 વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું કે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસર કે ઘણા બધા સાધનો એવા છે કે જે તાપીય અસરના સિદ્ધાંતને અનુસરે છે, જેમ કે હીટર, ઇલેક્ટ્રિક ટોસ્ટર, ઓવન, આ બધા સાધનો એવા છે કે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસરને અનુસરે છે. તો આ ટોપિક સિલેબસમાં રાખવામાં આવ્યો છે. અને છેલ્લો ટોપિક 12.8 વિદ્યુત પાવર. વિદ્યુત પાવર સિલેબસમાંથી રદ કરવામાં આવેલો છે. ઓકે, હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 પણ એવી જ રીતે છે, 13.1 થી લઈ અને 13.7 સુધીના ટોપિકોનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. એમાં પહેલો ટોપિક છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય અને ચુંબકીય ક્ષેત્ર રેખાની જે લાક્ષણિકતાઓ જે છે 5-6 લાક્ષણિકતાઓ તે આપણા સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલો છે એટલે આ ટોપિકને રાખેલો છે. પછી 13.2 કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, કોઈ તાર છે એના ઉપર વિદ્યુત પ્રવાહ તમે પાસ કરો એટલે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય અને તાર વળે તો એની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તારની આજુબાજુ, તો આ ટોપિકને સિલેબસમાંથી રદ કરવામાં આવેલો છે. કયો? 13.2. ત્યાર પછી 13.3 ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા તાર ઉપર લાગતું બળ. કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય અને એના ઉપર તાર રાખેલો હોય તો તાર ઉપર કઈ ફોર્સ લાગે છે, તો આ ટોપિક 13.3 સિલેબસમાં રાખવામાં આવેલો છે. પછી 13.4, 13.5 અને 13.6 જે મહત્વના ગણાતા હતા પરંતુ આ વખતે મે 2021 ની અંદર આ ત્રણ ટોપિકને સિલેબસમાંથી રદ કરવામાં આવેલા છે. ખરેખર મહત્વના ગણાતા હતા આ ચેપ્ટર આપણે એના ઉપર આભારી આપ્યો. એની અંદર ઇલેક્ટ્રિક મોટર, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને જનરેટર, વિદ્યુત જનરેટર ખાસ યાદ રાખજો. વિદ્યુત મોટર આ વખતે સિલેબસમાં નથી, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના તો તે પણ સિલેબસમાં નથી અને વિદ્યુત જનરેટર તો આ પણ સિલેબસમાં નથી. પરંતુ એની પછીનો જે ટોપિક છે 13.7 ઘરેલું વિદ્યુત પરિપથ, આ ટોપિક આપણા સિલેબસમાં છે. ઘરેલું વિદ્યુત પરિપથ એટલે શું કે આપણા ઘરે જે પરિપથ છે તો એ પરિપથમાં કયો ન્યુટ્રલ વાયર છે, કેવા રંગનો હોય, અર્થિંગ વાયર કેવા રંગનો હોય, પછી ફ્યુઝની આકૃતિ, આ બધી વસ્તુઓ છે એ આપણે 13.7 સમજીશું. ઓકે, તો આવી રીતે ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11, ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટર નંબર 13 જેની અંદર મે 2021 ની અંદર 30% પોર્શન જે રિડ્યુસ કરેલો છે એની આપણે અહીંયા વાત કરી. તો બાળકો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.